ધોરણ છ પ્રકરણ તેર ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે પૂર્વમાં બંગાળનો ઉપસાગર પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલા છે ભારત લગભગ બત્રીસ આઠ લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તેનો અંદાજીત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી ત્રણ હજાર બસો ચૌદ કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી બે હજાર નવસો તેત્રીસ કિલોમીટરમાં વિસ્તરેલો છે લાંબા સમુદ્ર કિનારા ઊંચી ઊંચી પર્વતમાળાઓ દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો ઉબડ ખાબડ ઉચ્ચપ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે ભારતના પ્રાકૃતિક વિભાગો ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે ઉત્તરમાં આવેલો અંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે તેની ઉત્તરમાં મહા મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે હિમાલયની દક્ષિણે ગંગા સતલુજ યમુના બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાવ જમીન ધરાવે છે ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરૂ આવેલું છે ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે ક્યારેક તો સળંગ ત્રણ ચાર વર્ષ સુધી વરસાદ થતો નથી આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક તૂટક છે આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે ગોદાવરી મહાનદી કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે ભારતમાં બે ટાપુ સમૂહ આવેલા છે બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબસાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્દીપ ટાપુઓ છે ભારતની છેક દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે प्रवृत्ति भारतना रेखांकित नक्शा में नीचे नी, नी नक्शा पूर्ति करो एक भारतीय महामरुस्थल, महामरुस्थलंगा मैदान तर हिमालय पांच पूर्व घाट छ पश्चिम घाट सात पूर्व कि मैदान आठ पश्चिम कि मैदान नौ अंदमान निकोबार टापूओ, दस लक्षद्वीप अगियार अरब सागर बार બંગાળનો ઉપસાગર તેર હિન્દ મહાસાગર ભારતની આબોહવા વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે ત્રીસ વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઠંડી ઋતુ ઉનાળો માર્ચ થી મે ગરમ ઋતુ ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર વર્ષાઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર થી નવેમ્બર શરદ ઋતુ નિવર્તન ઋતુ શિયાળો વિન્ટર શિયાળો ઠંડીની ઋતુ છે આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે ઉનાળો સમર ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે જોકે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતા ઓછું રહે છે બપોરે ગરમ સુકા પવનો ફૂંકાય છે જેને લૂ કહે છે આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે ચોમાસું મોન્સૂન ચોમાસુ વરસાદની ઋતુ છે દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે આ પવનો વરસાદ લાવે છે આ પવનોનો એક ફાંટો અરબસાગર પરથી આગળ વધી કેરલ મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર અંદમાન દ્વીપ સમૂહ પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે આ બંને ફાંટા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આવે છે ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષાઋતુનું આગમન થઈ જાય છે ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલખ પાક એવો કરાય છે આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે ઉત્તર પૂર્વ ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે તેથી વરસાદ આપતા નથી આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે તાપમાન ઠીક ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે વનસ્પતિ જંગલોના પ્રકાર વેજીટેશન ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ આપની ચો તરફ વિવિધ પ્રકારના ઝાડ છોડવા અને ઘાસ જોવા મળે છે કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક તાંટાળી હોય છે અમુક વૃક્ષો ઘેઘોર ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે વનસ્પતિ એક પ્રદેશ કરતા બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી વિભિન્નતા છે આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે જંગલોના પ્રકારો આ મુજબ છે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ટ્રોપિકલ રેની ફોરેસ્ટ જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે આ જંગલોના વૃક્ષો ઘેઘુર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી જાતના વૃક્ષો વેલાઓ અને છોડવા એટલે કે ત્યાં જોવા મળે છે વળી બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી પણ વર્ષભર અલગ સમય આવતી હોવાથી તે હંમેશા લીલા છમ દેખાય છે આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાઓમાં પટ્ટીરૂપે અને અંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે મોગોની રોઝવુડ નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે ઉષ્ણા પાનખર જંગલો ટ્રોપિકલ ડેસીડ્યુઅસ ફોરેસ્ટ આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે આ જંગલો ઓછા ઘટાદાર હોય છે તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે આથી તેને ખરાઉ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે સાગ સાલ વાંસ મહુડો લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે સુકા ઝાંખરાવાળા જંગલો ડ્રાય એન્ડ સ્ક્રબ ફોરેસ્ટ આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે અહીં થતા વૃક્ષો કાંટાળા હોય છે થોર ખેર હિજડો બાવળ બોરડી વગેરે મુખ્ય મુખ્ય છે રાજસ્થાન હરિયાણા પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં જોવા મળે છે પર્વતીય જંગલો મોન્ટેન ફોરેસ્ટ આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે સમુદ્ર સપાટીથી પંદરસો મીટરથી પચીસો મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોય આકાર પાંદડા ધરાવતી હોય છે તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે શીડ દેવદાર પાઈન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે મેનગ્રોવ જંગલો મેનગ્રોવ ફોરેસ્ટ આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ ગુજરાત અને આંદામાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડ્યું છે ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે જંગલોનું મહત્વ જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે તેનાથી થનારા મુખ્ય ફાયદા કોષ્ટકની મદદથી જાણીએ જંગલોના ફાયદા પર્યાવરણીય ફાયદા વાતાવરણ શુદ્ધ રાખે વરસાદ લાવે ધોવાણ અટકાવે વન્યજીવોને કુદરતી આવાસ ભૂમિગત જળ સંરક્ષણ આર્થિક ફાયદા બળતણ અને ઇમારતી લાકડું ઔષધિઓ ઉદ્યોગો માટે કાચો માલ ઘાસચારો લાખ રાળ ગુંદર જેવી જંગલ પેદાશો પ્રવૃત્તિ તમારી આજુબાજુ ઉગતા વૃક્ષોના ઔષધીય ઉપયોગ વિશે શિક્ષકની કે વડીલોની મદદથી જાણો શાળાની કઈ ચીજો જંગલમાંથી મળતા કાચા માલમાંથી બનેલી છે તેની યાદી મિત્રોની સાથે ચર્ચા કરીને બનાવો જંગલ વિનાશ નહીં રોકાય તો આવનાર પરિસ્થિતિ અને તેની અસરો વિશે વકૃત્વ સ્પર્ધાનું આયોજન અનુકૂળતાએ ગોઠવો આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ પક્ષીઓ જળચરો ઉભય જીવો કીટકો સરિસરૂપો કીડાઓનો સમાવેશ થાય છે વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં હાથી અને એક શિંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો હાથીઓ માટે જાણીતા છે કચ્છ સુરેન્દ્રનગર અને પાટણના સુકા ક્ષેત્રોમાં ધૂડખર જોવા મળે છે એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ બતક પોયલ પોપટ ઘોરાડ ચીબરી કાબર સમડી ઘીધ ગરુડ ઘૂવડ વગેરે વસે છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે આ ઉપરાંત ભારતમાં ગુજરાત ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે તે પૈકીની મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે આપણા દેશના જળાશયો અને જળ પલાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે ગુજરાતનું નળ સરોવર ખીજડીયા ફોળ છારી કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓ નામે ઓળખાય છે સિંહ સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન કરાય છે જાણવા જેવું સુરખાબ ફ્લેમિંગો સુરખાબ નળ સરોવર કચ્છના રણમાં તથા કાદવિયા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે તે લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે જમીન પર કિચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી તેમાં ઇંડુ મૂકે છે અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો સેન્ચ્યુરી નેશનલ બાયો રિઝર્વ ઝોન વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબના વિસ્તારો કે ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે જેની મુખ્ય વિગતોની માહિતી મેળવીએ અભયારણ રચના રાજ્ય સરકાર દ્વારા અન્ય વિગતો પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ ઉદાહરણ બાલારામ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન જૈવ આરક્ષિત ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ કચ્છ રણનું આંશિક ક્ષેત્ર નીલગીરનું ક્ષેત્ર દક્ષિણ ભારત જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે પ્રવૃત્તિ શાળામાં વિભાગના અધિકારીને વક્તવ્ય માટે બોલાવી તમારા વિસ્તારની વનસ્પતિ અને વન્યજીવોની માહિતી જાણો આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર